ચાલો દીકરાઓ જરાક આગળ ચાલીએ. હવે જો એ જ વાતની અંદર આગળ ધપતા છે આપણે, અધિશોષણની ખૂબ અગત્યની ખાસિયત, અધિશોષણની ખૂબ અગત્યની ખાસિયત અથવા ખૂબ અગત્યનું પરિબળ, અગત્યનું પરિબળ પરિબળ એ અધિશોષણ ઉષ્મા છે. અધિશોષણ ઉષ્મા છે, ઉષ્મા છે, ધ્યાન આપજો. અધિશોષણ ઉષ્મા છે કે ભાઈ અધિશોષણ ઉષ્મા આઈડિયા બહુ અગત્યનું શબ્દ કોઈ જગ્યાએ લખ્યું હશે, તમે વાંચ્યું એટલે તમને ખ્યાલ આવી જશે. અધિશોષણ ઉષ્મા છે અને અધિશોષણની પ્રક્રિયા દરમિયાન, અધિશોષણ બહુ અગત્યમાં આપણ લખું, અધિશોષણની પ્રક્રિયા દરમિયાન, પ્રક્રિયા દરમિયાન બહુ ધ્યાનથી, અવશેષી બળો, અવશેષી બળો ઘટે, બહુ ધ્યાન આપજો. અવશેષી બળો એટલે તમને એમ થાય ખરું આ વળી પાછું કયું હોય તો કે અવશેષી બળો એટલે કયું બળ, તો કે આ અવશેષી બળ છે ને આયુવા એટલે એને કહેવાય અસંતુલિત બળ. કેવું બળ કહેવાય? હવે મને કે આ અણુ ઉપર તો કેવું લાગે, સંતુલિત, તો અસંતુલિત બળ ક્યાં લાગવાનું, તો કે સપાટી ઉપર. એટલે સપાટી ઉપર જે બળ લાગે એ ક્યાં કયું લાગે, અસંતુલિત બળ લાગે, જેને કયું બળ તરીકે ઓળખવામાં આવે, અવશેષી બળ. અને એ બળ પાછું હું કહે તો કે ઘટે અધિશોષણની પ્રક્રિયા દરમિયાન, બહુ અગત્યનું. હવે હું જે સમજાવવા જાઉં તે બરાબર ધ્યાનથી જોજો, તેમાં તમને ખ્યાલ આવે તો તમને આગળ જતા સારું પડશે. જોજો તો કે ભાઈ મારી પાસે આ કોઈ અધિશોષકની સપાટી છે, ફરી પાછો ડ્રો કરતો છું આ રીતના, બરાબર ધ્યાનથી જોજો. અને આ જે સપાટી છે આ, એના ઉપર કેટલાક અણુઓ છે, કેટલાક છિદ્ર છે, કેટલાક અણુઓ છે, કેટલાક છિદ્ર છે, આ રીતના સિચ્યુએશન હશે એટલે આપણે જાણતા છે. હવે શું થાય તો કે આના ઉપર કેટલાક અણુઓ જે ખરા તે અધિશોષણ પામે, એટલે આપણે એને અધિશોષિત વાયુઓ કહીએ. તો માનો કે આની અંદર, આની અંદર, આની અંદર, આની અંદર, અહીંયાથી આમ અને અહીંયાથી આમ બધા, તો આ લોકો અધિશોષણ પામ્યા. હવે આપણે જાણીએ કે આને શું કહેવાય, તો કે અધિશોષિત કહેવાય, બરાબર. આને શું કહેવાય, તો કે અધિશોષક કહેવાય. સપાટી છે, અધિશોષક કહેવાશે, અધિશોષક. હવે શું થાય તો કે બહુ અગત્યની વાત કરો છે, એમ કે અધિશોષણની પ્રક્રિયા દરમિયાન અવશેષી બળો ઘટે, એટલે કે એટલે કે એટલે કે પુષ્ઠ ઉર્જા ઘટે, પુષ્ઠ ઉર્જા ઘટે ઘટે. બહુ ધ્યાનથી સાંભળજો, આ ક્રિયાવિધિ સ્ટાર્ટ થાય, પુષ્ઠ ઉર્જા ઘટે. શું મતલબ પુષ્ઠ ઉર્જા ઘટે, તો બહુ ધ્યાનથી જોજો. એમ કે ધારો કે અણુ અહીંયા છે અને એક અણુ અહીંયા છે, અણુઓ કે પરમાણુ એકબીજા છૂટા હોય ને તો એમની પાસે ઉર્જા વધારે હોય, ઉર્જા વધારે હોય, છૂટા હોય તો, છૂટા હોય તો ઉર્જા કેવી હોય, વધારે. હવે આ જે બંને પાસે ઉર્જા કેવી હશે, વધારે હશે. ઓકે, હવે આ જે અણુ આમ જવાનો અને સોરી પરમાણુ આમ જવાનો અને આ આમ આવવાનો, એકબીજાની ક્યાં આવે, નજીક. હવે એકબીજાની નજીક આવે તો આ બે પરમાણુઓ જે ખરા તે કઈ ડાયરેક્ટ તો પહોંચી નથી જવાના, ગતિ કરીને જશે. એટલે આ પરમાણુ અહીંયા સુધી ગતિ કરીને જશે, આ પરમાણુ એની, તો એનો મતલબ એવો થઈ ગયો કે એની પાસે જે ઉર્જા છે એનો એ ઉપયોગ શેમાં કરશે, તો કે ગતિ ઉર્જા બતાવશે, એમાં કરશે ગતિ ઉર્જા. તો જેમ જેમ આ પરમાણુ અહીંયા જવાનો, આ આમ આવવાનો, તો નજીક આવશે તેમ તેમ એની પાસે જે ઉર્જા છે એ ધીમે ધીમે શું થતી જશે, વપરાતી જવાની. એની પાસે જે ઉર્જા છે તે શું થવાની, ધીમે ધીમે વપરાતી જવાની. હવે જેમ જેમ અણુ નજીક આવે તેમ તેમ ઉર્જામાં શું થશે, તો કે ઉર્જામાં શું થશે, ઘટાડો. એટલે ઉર્જામાં શું થશે, ઉર્જામાં ઘટાડો થશે, શું થશે, ઘટાડો. ધ્યાન આપો, ઉર્જામાં ઘટાડો થશે. હવે સેમ સિચ્યુએશન આમાં એવી બનાય, અહીંયા અણુ છે, અહીંયા અણુ છે, અહીંયા અણુ છે, અહીંયા અણુ છે, અહીંયા અહીંયા અણુ છે, અહીંયા પણ હવે જે ખાલી જગ્યા છે તેથી આ બે અણુઓ જે ખરા તે એકબીજાથી દૂર છે. પણ જ્યારે આ અણુ જે ખરા રેડ કલરનો તેમાં શોષાઈ જાય તો અણુ અણુ એકબીજાની નજીક આવી જવાના, આ અણુ આ રેડ અણુની નજીક આવી જવાના. તો અણુઓ જેમ એકબીજાની નજીક આવે, નજીક આવે તેમ તેમ, જેમ જેમ નજીક આવે તેમ તેમ એ ઉર્જા શું કરે, ગુમાવે. અને ગુમાવે એટલે ઉર્જા છૂટી પડે, એટલે સપાટીની ઉર્જા, સપાટી પરથી ઉર્જા શું થાય, છૂટી પડી જાય, તો પુષ્ઠ ઉર્જામાં શું થાય, તો કે ઘટાડો.
એટલે બહુ અગત્યનું વાક્ય લખવા જઈ રહેલો છું. અધિશોષણ, અધિશોષણ ની ક્રિયા એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. બહુ ધ્યાનથી સાંભળજો, આ વાક્ય બહુ અગત્યનું. અધિશોષણ ની ક્રિયા એ કેવી પ્રક્રિયા છે? ઉષ્મા ક્ષેપક. કેમ? તો કે જેમ જેમ આ અણુ અહીંયા શોષાય તેમ તેમ અણુ એકબીજા નજીક આવવાના, નજીક આવે તેમ તેમ ઉર્જા શું કરે? ગુમાવશે. અને ઉર્જા જે ગુમાવે, જે પ્રક્રિયામાંથી ઉર્જા દૂર થતી હોય, એ પ્રક્રિયાને આપણે ઉષ્મા શોષણ, સોરી ક્ષેપક પ્રક્રિયા કહીએ. કઈ પ્રક્રિયા કહીએ? ક્ષેપક. એટલે અધિશોષણની ક્રિયા એ કેવી પ્રક્રિયા છે? ઉષ્મા ક્ષેપક છે. એનો મતલબ એવો થઈ ગયો કે એ પ્રક્રિયામાં ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું હશે? તો કે ઋણ હશે. 11મા ધોરણમાં થર્મોડાયનેમિક્સ ની અંદર ભણેલા કે જો પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છૂટી પડે તો ડેલ્ટા એચ નું મૂલ્ય માઇનસ, અને એ પ્રક્રિયાને આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહીએ. કેવી પ્રક્રિયા કહીએ? ઉષ્મા ક્ષેપક. તે સાથે સાથે એક વિધેય ઓર મેં તમને બતાવવા માંગુ કે આ અણુઓ, આ બે અણુઓ છે બ્લુ કલરના, એ અત્યારે હાલની પરિસ્થિતિમાં એકબીજાથી દૂર છે, પણ એમની વચ્ચે અંતર છે, એ જગ્યા ખાલી છે. પણ જયારે આ અણુ શોષાઈ જાય ત્યારે બધા એકબીજાની કેવા થઈ જશે? નજીક થઈ જશે. તો અણુઓ જેમ નજીક થાય, દૂર હોય તો એન્ટ્રોપી વધારે. એન્ટ્રોપી નામનું વિધેય આપણે ભણેલા 11મા ધોરણમાં ઉષ્મા ગતિશાસ્ત્રની અંદર. તો કે અવ્યવસ્થાનું માપ, એન્ટ્રોપી એટલે શું? તો કે અવ્યવસ્થાનું માપ. અણુઅણુ વચ્ચે અંતર વધારે હોય તો એન્ટ્રોપી વધારે હોય, અણુઅણુ વચ્ચે અંતર ઓછું હોય તો એન્ટ્રોપી કેવી હોવાની? ઓછી હોવાની. તો આ જ્યારે આ અધિશોષણની ક્રિયા થાય ત્યારે આ અણુ અહીંયા શોષાવાનો, તો એકબીજાને નજીક આવવાના, નજીક આવે તો એન્ટ્રોપી ઘટે. એન્ટ્રોપી ઘટે એટલે એન્ટ્રોપીનું મૂલ્ય પણ કેવું આવે? ઋણ આવે. એન્ટ્રોપીનું મૂલ્ય પણ કેવું આવે? ઋણ આવે. એટલે એન્થાલ્પીનું મૂલ્ય બી ઋણ આવશે અને એન્ટ્રોપીનું મૂલ્ય પણ કેવું આવશે? ઋણ આવશે. બહુ અગત્યનું ધ્યાન રાખજો. હું ભણાવી ગયો અમે અધિશોષણની ખૂબ અગત્યનું પરિબળ. ખૂબ અગત્યનું પરિબળ શું છે? અધિશોષણ ઉષ્મા. કેમ કે અધિશોષણની પ્રક્રિયા દરમિયાન અવશેષી બળો ઘટે, એટલે કે અસંતુલિત બળો. અહીંયા અસંતુલિત બળો લાગતા હતા, પણ જ્યારે શોષાઈ જાય ત્યારે અસંતુલિત બળ જે કરાતે શું થશે? ઘટશે. એટલે કે પુષ્ઠ ઉર્જા ઘટે. મતલબ આ અણુ શોષાય ત્યારે અણુ એકબીજાની નજીક, જેમ જેમ નજીક આવે તેમ તેમ ઉર્જા ગુમાવે, અને ઉર્જા જેમ જેમ ગુમાવે તેમ ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું આવે? ઋણ. એટલે અધિશોષણની ક્રિયા એ કેવી પ્રક્રિયા કહેવાય? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. અને અણુ એકબીજાની નજીક આવતા હોવાને કારણે બીજું વિધેય જેને આપણે ડેલ્ટા એસ કહીએ, એન્ટ્રોપી પણ ઋણ થતી જાય. એટલે એન્ટ્રોપીનું મૂલ્ય બી ઋણ થતું જાય, ડેલ્ટા એચ નું મૂલ્ય પણ કેવું થતું જાય? ઋણ થતું જાય. બહુ અગત્યનું. હવે જો આ જ વસ્તુને આપણે સાથે લઈને ચાલીએ તો, ધ્યાન આપજો, આ જ વસ્તુને આપણે સાથે લઈને ચાલીએ તો આપણે કીધું કે ડેલ્ટા એચ બી ઝીરો થઈ, સોરી માઇનસ થઈ જાય, અને ડેલ્ટા એસ પણ માઇનસ થઈ જાય. તો આપણને એવું ખબર, ઉષ્મા ગતિશાસ્ત્રના નિયમ મુજબ, ધ્યાન આપજો, ઉષ્મા ગતિશાસ્ત્રના નિયમ મુજબ એવું કહેવાય કે જો પ્રક્રિયા આપમેળે થતી હોય તો ઉષ્મા ગતિશાસ્ત્રના નિયમ મુજબ, ઉષ્મા ગતિશાસ્ત્રના નિયમ મુજબ ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોવું જોઈએ. ધ્યાન આપજો, ઋણ હોવું જોઈએ. હવે ડેલ્ટા જી નું મૂલ્ય, ડેલ્ટા જી એટલે ગિબ્સ ઉર્જા. તમને ખબર હશે આપણે ડેલ્ટા જી જે કરું તે આ સૂત્રની મદદથી આપણે શોધતા, ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. બહુ અગત્યનું સમીકરણ. આનાથી એવું ખબર પડે કે જો ડેલ્ટા જી નું મૂલ્ય મને અહીંયા ઋણ મળે તો એમ કહેવાય કે પ્રક્રિયા આપમેળે થતી હોવી જોઈએ, એટલે કે અધિશોષણની પ્રક્રિયા આપમેળે થાય. હવે એના માટે હું, તો કે મારી પાસે ડેલ્ટા એચ નું મૂલ્ય અધિશોષણની ક્રિયા દરમિયાન મને કેવું મળવાનું છે? ઋણ. ડેલ્ટા એસ નું મૂલ્ય બી કેવું મળવાનું છે? ઋણ. બરાબર, ઋણ મળવાનું છે. એ તો આપણે જોઈ ગયા. પણ મને ડેલ્ટા જી નું મૂલ્ય જો ઋણ જોઈતું હોય, ડેલ્ટા જી નું મૂલ્ય જો મને કેવું જોઈતું હોય? ઋણ જોઈતું હોય, તો આ જે ડેલ્ટા એચ છે, બરાબર ધ્યાન આપજો, ડેલ્ટા એચ નું મૂલ્ય વધુ ઋણ હોવું જોઈએ. અને આનું મૂલ્ય જે કરું તે ઓછું ઋણ હોવું જોઈએ. માનો કે આ 20 છે તો 20 સાથે ટી ગુણાશે, પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. અને આનું જો મૂલ્ય 40 હોય, માઇનસ 40 હોય, તો માઇનસ 40 માંથી 20 જાય તો કેટલા રહે? તો કે માઇનસ 20 રહે. તો ડેલ્ટા જી નું મૂલ્ય તમને કેવું મળી શકે? ઋણ મળી શકે.
डेल्टा जी नू मूल्य केवू मळी सके, ऋण मळी सके। बराबर ध्यान आपजो, डेल्टा एच नू मूल्य मानो के तमारू केटलू छे -40 छे, ने आनो टोटल सरवाळो माइनस केटलो थाय, सॉरी +20 थाय, तो कोई वांधो नथी, -40 +20 तो केटलो जवाब आवशे -20, तो पछी तमारू मूल्य जे खरु ते डेल्टा जी नू मूल्य केवू थई जाय ऋण, अने ऋण थाय तो प्रक्रिया केवी गणाय, आपमेळे गणाय। पण जेम जेम ध्यान आपजो, जेम 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 अधिशोषणनी क्रिया थसे, तेम तेम पुष्ठ ऊर्जा घटे, एटले के असंतुलित बळ जे खरुं ते घटे, एटले के हवे एटले के डेल्टा एच नू मूल्य, ध्यान आपजो, डेल्टा एच नू मूल्य ओछू ऋण थतुं जाय, એટલે કે -40 થી ધીમે ધીમે હવે શું થશે તો કે ઘટશે, અને જ્યારે એ વેલ્યુ -20 પર પહોંચી ગઈ, જ્યારે એ વેલ્યુ કેટલા પર પહોંચી ગઈ, -20 પર, માઇનસ ને પ્લસ એટલે કેટલા થઈ જાય 0, અને ડેલ્ટા જી બરાબર મને કેટલું મળી જાય 0, અને જો ડેલ્ટા જી બરાબર 0 મળે તો આ પ્રક્રિયા જે ખરી એ પ્રક્રિયા સંતુલનમાં છે એવું કહી શકાય, સંતુલનમાં છે એવું કહી શકાય। બરાબર ધ્યાન આપજો, આ જ ક્રિયાવિધિ છે, આ શું છે ક્રિયાવિધિ, અને આ જ વસ્તુ અંદર બધી આપેલી છે, તમે એકદમ ક્લિયર કટ ચોપડીની અંદર વાંચશો તમને પર્ટિક્યુલર ખબર પડી જાય કે બધી વાત બરાબર છે, ખ્યાલ આવી જાય કે આ વેલ્યુ કેવી રીતના, જેમ જેમ અધિશોષણની ક્રિયા થશે તેમ તેમ પુષ્ઠ ઉર્જા ઘટે, મતલબ વધુ છૂટી પડતી હતી, એટલે -40 જેટલી છૂટી પડતી હતી, હવે ધીમે ધીમે 30 થશે, પછી 20 થઈ ગઈ, ત્યારે 20 માઇનસ ને 20 પ્લસ થઈ જાય તો પછી ત્યારે શું થઈ જાય તો કે ત્યારે જવાબ 0 આવી જાય, અને ત્યારે આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયા કેવી હશે તો કે સંતુલનમાં હશે એવું કહી શકીએ, આ અધિશોષણની શું થઈ તો કે ક્રિયા। આટલું તમને આખું ચોપડીની લેંગ્વેજ જે ખરીદે ની ખબર પડી રહી, અથવા ચોપડીની લેંગ્વેજ ની લખાય તો બી કઈ નહીં, પણ આવી વસ્તુ આપણને સમજાવતા આવડવી જોઈએ કે ભાઈ એન્ટ્રોપીનું મૂલ્ય તો કે નેગેટિવ, ડેલ્ટા એચ નું મૂલ્ય તો કે નેગેટિવ, કેમ એવું થયું તો કે અણુઓ નજીક આવે ઉર્જા ગુમાવે તો ડેલ્ટા એચ ની વેલ્યુ નેગેટિવ થાય, બીજું કે અણુઓ એકબીજા નજીક આવે તો એન્ટ્રોપી ઘટે એટલે એન્ટ્રોપીનું મૂલ્ય પણ કેવું જોવા મળે, ઋણ જોવા મળે, તો પછી ઉષ્માગતિશાસ્ત્રમાં આપણને આ સમીકરણ આવડતું હોય તો આપણે એ વસ્તુને બરાબર સમજાવી શકીએ, બહુ જ અગત્યનું। ઓકે।